सूरत जिल्लाना पलसाणाना हलथरु पाट्या नजीक युवान पर फायरिंग नो ग्राम्य पोलीसे भेद उकेली काढ्यो हतो। पोलीसे त्रण आरोपीनी धरपकड़ करी हती। आरोपीओए फायरिंग करी मोबाइलनी लूट चलावी फरार थई गया हता। आ साथे ज पलसाणा पोलीस मथकना चार गुनानो भेद पण उकेलाई गयो हतो। सूरत जिला पलसाणा तालुकाना हलधरु पाट्याथी गाममां जतो रस्ता पर केनाल नजीक हलधरु गामनी सीममां गत मंगळवारना रोज फायरिंगनी घटना बनी हती। हलधरु गामना ज गामना बे स्थानिक युवानो वनोशंकर राठौर तथा अन्य एक साथे पोतानी मोटरसाइकलमां पेट्रोल भरावी पोताना घर तरफ जई रह्या हता। તે દરમિયાન મોટરસાઇકલ પર બે લૂંટારુઓ આ બે યુવાનો પાસે પહોંચ્યા હતા અને બંને યુવાનો પાસે મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કરતા સ્થાનિક યુવાનોએ લૂંટારુનો પ્રતિકાર કર્યો હતો। ફાયરિંગ અને મોબાઈલ લૂંટ કરતા ઝપાઝપી શરૂ થતા લૂંટારુઓએ દેશી બનાવટની પિસ્તોલથી વિનોદ રાઠોડના હાથમાં ગોળી મારી દીધી હતી અને લૂંટારુ એક યુવાનનો મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતા। આ ઘટનામાં પોલીસે મુખ્ય સૂત્રધાર એવો તાતી થૈયા ગામનો મૂળ પંજાબના લખબીર સિંઘ જાત મળી ત્રણ આરોપીની છત્રલા ફાર્મ પાસેથી ધરપકડ કરી હતી। સાથે જ એક પિસ્તોલ, કાર્ટુસ, એક બાઈક, પાંચ મોબાઈલ અને રોકડ મળી 93,000 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો। પોલીસના હાથે પકડાયેલ તમામ આરોપીઓ દેશી હાથ બનાવટની પિસ્તોલ રાખતા અને ઔદ્યોગિક એકમો વિસ્તારમાં રાહદારીઓને નિશાન બનાવતા હતા અને જરૂર પડે ફાયરિંગ પણ કરી લૂંટને અંજામ આપતા હતા। એને કોઈ માણસો એક મોબાઈલ અને 1200 રૂપિયા લૂંટી ગયેલા છે એવી વર્દી આવતા તાત્કાલિક એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ વગેરે સ્થાનિક જગ્યાએ પહોંચેલા અને ત્યાં પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ ત્રણ માણસો મોટરસાઇકલ લઈને આવેલા અને હલધરુ ગામના જે વ્યક્તિ હતા એ હલધરુ પાટિયા પાસે જતા હતા અને એમને ઊભા રાખી અને એમની પાસે રોકી અને રૂપિયા પૈસાની એમ કે તમારી પાસે જે કંઈ હોય એમને આપી દો અને આ લોકોએ સામનો કર્યો એટલે કોઈ એક વ્યક્તિ પાસે હથિયાર હતું અને એણે એમાંથી ફાયરિંગ કરેલું અને ભાગી ગયેલા। ત્યારબાદ એલસીબી, એસઓજી, અમારી સ્થાનિક પોલીસ વગેરે અલગ અલગ ટીમ બનાવીને આ લોકોને શોધતા ગઈકાલે આ લોકો અમને અમારા કડોદરા વિસ્તારમાં છત્રાલ ફાર્મ હાઉસ છે એનાથી એ લોકો ત્યાંથી મળી આવેલા છે। તાતી થૈયામાં આ લોકો છેલ્લા 6 માસથી મજૂરી કામ કરે છે। ત્રણ વ્યક્તિઓ છે જે ત્રણેય અલગ અલગ સ્ટેટના છે। લખબીરસિંહ હરિસિંહ જાટ કરીને છે એ પંજાબનો ફરીદકોટનો છે। સંદેશકુમાર છે એ ગોપાલગંજનો છે અને શૈલેન્દ્રકુમાર છે એ મૂળ બિહારનો છે। જી સાહેબ, આ લોકો જે પ્રકાર ગુનો આચરતા હતા લોકોને એમાં કયા પ્રકારની હતી અને અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા છે ખરા? અગાઉ એક લખબીર છે એ એનડીપીએસના ગુનામાં પંજાબમાં પકડાયેલો છે। મૂળ તો આ લોકોનો આ લોકો પાસેથી 5 મોબાઈલ મળ્યા છે અને એ 5 મોબાઈલ એ લોકોએ આવી જ રીતના ધાકધમકીથી ઝૂંટવી લીધેલા છે। એમાં ઓલરેડી એક ફરિયાદી અમને મળી આવેલ છે અને એની ઓલરેડી એક ફરિયાદ દાખલ થઈ ગઈ છે એટલે અલગ અલગ બંને ફરિયાદો આમાંથી દાખલ કરી છે। એકની પાસેથી લખબીર જે શૈલેન્દ્ર છે એની પાસેથી હથિયાર મળી આવેલું છે જે દેશી બનાવટની પિસ્ટલ છે અને એક મોટરસાઇકલ અને રોકડા રૂપિયા મળીને 98,000નો મુદ્દામાલ બી અમને પાસેથી અમે કબજે કરેલો છે અને આગળની તપાસ પીઆઈ ચાવડા પલસાણા કરી રહ્યા છે એટલે વધુ તપાસ રિમાન્ડ મળે તો પછી ખ્યાલ આવે કે લોકો ખરેખર તો એણે હથિયાર મધ્યપ્રદેશથી લાવ્યું છે એવું જણાવે છે પરંતુ વધુ પૂછપરછમાં ખબર પડે કે ખરેખર એ સાચું બોલે છે ક્યાંથી લાવ્યું છે કોની પાસેથી લાવ્યું છે એ આગળની તપાસનો વિષય છે।